અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ હોટલ લેન્ડમાર્કના પાછળના ભાગે બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરતા બે શખ્સો એસઓજીના હાથે ઝડપાયા. એસઓજી પોલીસે પ્રવાહી સાથે બે આરોપી સહિત 7,95,000ના મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી. મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક આરવી ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી ચાર્ટર મુજબની કામગીરીમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની એસઓજી ટીમે કામગીરી પાર પાડી છે. આ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે નંબર 8 ઉપરની હોટલ લેન્ડમાર્કના પાછળના ભાગે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થાય છે. પોલીસની ટીમે બાતમીવાળી જગ્યા ઉપર ઓચિંતી તપાસ કરતા ટ્રક નંબર GJ16Z1717માં પ્લાસ્ટિકના બેરલમાંથી પંપ વડે બાયોડીઝલ પ્રવાહી નાખતા બે શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી ઝડપી પાડેલા શખ્સોની પૂછપરછ કરતા તેઓ શંકર ધનજી ભોઈ રહે અંકલેશ્વર અને ભાર્ગવ ઘનશ્યામ પંડ્યા રહે સુરત ના હોવાનું જણાવ્યું હતું. તેઓ પંપ અને નજીક જમીનમાં લોખંડની ટેન્ક ફિટ કરી તેમાંથી ટ્રકમાંથી બાયોડીઝલ પ્રવાહીનો જથ્થો કાઢતા હતા. તેમની પાસેથી આશરે 5,100 લીટર જેની કિંમત રૂપિયા 3,45,000 અને પ્રવાહી કાઢવા માટે ફિટ કરેલા પંપની કિંમત રૂપિયા 50,000, ટ્રક નંબર GJ16Z1717ની કિંમત રૂપિયા 4,00,000 મળી કુલ રૂપિયા 7,95,000ની કિંમતના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. હાલ પોલીસે CRPC 41D હેઠળ અટકાયત કરી આ પ્રવાહીની FSL મારફતે પૃટકરણ કરાવડાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. SPC રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાની ટીમ કાર્યરત થયેલ છે. તે અનુસંધાને SOGની ટીમ છે. SOGની ટીમને બાતમી મળે કે પાનોલી GIDCમાં હોટલ લેન્ડમાર્ક છે, લેન્ડમાર્કની પાછળના ભાગે બાયોડીઝલનું વેચાણ થાય છે અને બાયોડીઝલનું વેચાણ ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે. જે બાતમી હતી હકીકતના આધારે SOGના PI શ્રી પટેલ અને તેમની ટીમે સદર જગ્યાએ રેડ કરેલી અને રેડ દરમિયાન એક ટ્રકની અંદર પ્લાસ્ટિકના બેરલ મૂકી અને બેરલની અંદર બાયોડીઝલ ભરતા ઝડપાઈ ગયેલા અને આ સ્થળ ઉપરથી શંકર ભોઈ કે જેની ટ્રક હતી એ ટ્રકની અંદર પ્લાસ્ટિકનું બેરલની અંદર એ લોકો બાયોડીઝલ પંપ મારફતે બાયોડીઝલ ભરતા હતા અને એ ભરાવાવાળા જે હતા એ મેઇન જે માણસ હતો એનું નામ ભાર્ગવ પંડ્યા છે અને ટ્રકવાળો છે શંકર ભોઈ છે. આ બંને જણાને પોલીસે પકડેલા છે. 5,100 લીટર બાયોડીઝલ પોલીસે સીઝ કરેલ છે અને સાથે ટ્રક અને ટ્રકની અંદર બાયોડીઝલ ભરવા માટે બેરલમાં બાયોડીઝલ ભરવા માટે જે પંપ હતો એ પંપની બી કબજે કરવામાં આવ્યો છે. આમ કુલ 7,95,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલો છે. આ બાયોડીઝલ કઈ કેટેગરીનું છે એની તપાસણી કરવા માટે એના સેમ્પલો લઈને FSLની તપાસણી માટે મોકલેલ છે અને ત્યાંથી કંઈ જે બી કંઈ રિપોર્ટ આવશે એ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ખરેખર આ જે કાર્યવાહી છે એ ડુપ્લિકેટ પેટ્રોલપંપ જેવું જ કહેવાય, કારણ કે એને અંડરગ્રાઉન્ડમાં ટાંકી બનાવેલી અને ટાંકીની અંદર બાયોડીઝલનું સ્ટોર કરી અને લોકોને ભરી આપતો હતો. એટલે એના માટે પરમિશનને વગેરે જોઈએ. પણ આ કઈ કેટેગરીનું બાયોડીઝલ છે એના માટે FSLની તપાસણી થશે અને FSLનો રિપોર્ટ આવશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.